નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિધાનસભાના ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની પ્રચાર સભા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંબોધી. ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ઉમેદવાર અને ગુજરાત રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રાંતિજ ખાતેની પ્રચાર સભામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સભાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતની બોલબાલા વિશ્વમાં પ્રસરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. તેમની લોકપ્રિયતા અને દેશ વિકાસની વાતોથી આખું વિશ્વ પ્રભાવિત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક ભારત નેક ભારતની થીમ પર આગળ વધી રહ્યું છે. ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રને લોકોએ સ્વીકાર્યું છે, ત્યારે ગુજરાતને બદનામ કરનારા કે મફતમાં રેવડી વેચવાની વાતો પર વિશ્વાસ નહીં કરીને ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર બનાવવાની છે, ત્યારે રાહુલ ગાંધી તથા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ઉપર પ્રહાર કર્યા હતા. તો કેજરીવાલ ઉપર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં દિલ્હીથી કેટલાક લોકો આવ્યા છે, એ સાયબેરિયન પક્ષી જેવા છે, જે ચૂંટણી આવે એટલે આવે અને પાછા જતા રહે. એ લોકો રોજ જૂઠું બોલે છે અને ભાજપની 150 સીટો આવશે ત્યારે પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારને જંગી બહુમતીથી વિજય બનાવી ભારતમાં નરેન્દ્રભાઈ મોદીની તથા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત બનાવવા હાકલ કરી હતી. દિલ્હી પંજાબની સ્થિતિની પણ તેમણે વાત કરી હતી અને ભારતમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશને આગળ વધારવા કમળના નિશાનને જંગી મતોથી વિજય બનાવવા જણાવ્યું હતું. તો આ પ્રસંગે મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વર્ષાબા, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, શહેર પ્રમુખ નિત્યાનંદ પ્રમભટ, અરવિંદભાઈ પરમાર, જિજ્ઞેશભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, ગિરીશભાઈ પટેલ સહિત ભાજપ આગેવાનો, હોદ્દેદારો સહિત ભાજપ કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. દેખિયે, જો પ્રધાનમંત્રી જી કો ઔકાત દિખાને કી બાત કરતે હૈ, ઉનકી સ્વયં કી ક્યા ઔકાત હૈ યે ઉન્હોને એક બાર દેખની ચાહિયે. ऐसे शब्दों का प्रयोग बहुत गलत है. प्रधानमंत्री जी के लिए इन्होंने इतने गलत गलत शब्दों का हमेशा इस्तेमाल किया और गुजरात की जनता ने सूद समेत उसको वापस किया है. कभी मौत का सौदागर कहा है, कभी नीच का है, कभी नीची जाति का कहा है. ये सारी चीज़ें गुजरात की जनता इस पर गुस्सा है और गुजरात की जनता सूद समेत ऐसे नेताओं को वापस करेगी. दिल्ली की पंछी जिसे आप कह रहे हैं, वो कह रहे हैं कि गुजरात में जो सीएम है बहुत कमज़ोर है, हमारे सीएम कैंडिडेट बहुत मजबूत है और दृढ़ होकर फैसला ले सकते हैं. ऐसा है भैया, जिनका कोई वजूद ही नहीं है और जिनकी कोई एक भी सीट चुनकर आने वाली नहीं है, उनकी लड़ाई किससे पता है? उनकी लड़ाई यहाँ पर ये डिपॉजिट के साथ इनकी लड़ाई चल रही है. जितने डिपॉजिट वो बचा पाए उतने काफ़ी है. इसलिए आप तो गुजरात का क्या, वो तो अमेरिका का भी राष्ट्राध्यक्ष का चुनाव कोई उम्मीदवार घोषित कर सकते हैं. उनको कोई फर्क थोड़ी पड़ता है, उसके लिए ना पैसा लगता है ना अकल लगती है. तो कोई भी किसी की भी घोषणा कर सकता है, घोषणा की होगी, लेकिन गुजरात की जनता उनकी जगह उनको दिखाएगी. सर, एक आखिरी सवाल. वो कह रहे हैं कि इस चुनाव में कांग्रेस और बीजेपी एक साथ आ जाना चाहिए. वो लोग छुप छुप के मिलते हैं, एक साथ मिलकर आ जाए, उनको डराने के लिए हम काफ़ी हैं. भगवान की कृपा एक बार उनको मिल गए, भगवान की ईश्वरीय कृपा है कि हम उनके साथ. ऐसा है, आम आदमी पार्टी ये गुजरात में कांग्रेस की बी टीम है, ये सब लोग मिले हुए हैं और इनका एजेंडा कोई विकास का एजेंडा नहीं, इनका एक ही एजेंडा है, मोदी जी का विरोध.